હાથી અને કીડી. આ એક હાથી અને કીડીની વાર્તા છે. એકવાર એક જંગલમાં એક હાથી રહેતો હતો. તેને પોતાના મોટા કદનું ખૂબ જ ગર્વ હતો. તે હંમેશા જંગલના અન્ય પ્રાણીઓને સતાવતો અને તેમની મજાક ઉડાવ્યા કરતો. એક દિવસ જ્યારે તે જંગલમાંથી પસાર થતો હતો, તેણે એક વૃક્ષ પર પોપટને બેઠેલો જોયો. અરે પોપટ, ત્યાં શું કરી રહ્યો છે? તને દેખાતું નથી હું પસાર થઈ રહ્યો છું? હું જંગલનો સૌથી શક્તિશાળી પ્રાણી છું. ચાલ, મને ઝૂકીને પ્રણામ કર. એમ નહીં કરે, ઉભો રે, હું તને સન્માન આપવાનું શીખવીશ. પોપટ હાથી સામે નમતો ન હતો. ગુસ્સે થઈને હાથીએ આખા વૃક્ષને પકડી લીધું અને તે વૃક્ષને ઉખાડી નાખ્યો, જેથી પોપટ તેના પર બેસી ન શકે. પોપટ ત્યાંથી ઉડીને દૂર ચાલ્યો ગયો. ઉડી જા, ઉડી જા. હવે તને સમજાયું હું શું કરી શકું છું? તમે બધા મારી સામે ખૂબ જ નબળા છો. પછી એ અભિમાની હાથી દૂર ચાલ્યો ગયો. હંમેશાની જેમ તે પાણી પીવા માટે નદી કિનારે આવતો. તે નદીની બાજુમાં એક કીડીની ટેકરીમાં એક નાની કીડી રહેતી હતી અને દરરોજ એ કીડી ખોરાક ભેગો કરતી અને દરરોજ તે હાથી તે કીડીને સતાવતો. આજે પણ એવું જ થયું. જેમ હાથીએ પાણી પીવાનું ચાલુ કર્યું, તેણે કીડીને જોઈ. એ નાનકડી કીડી, તું આ લાડુ લઈને ક્યાં જઈ રહી છે? મારે અમારે ઘરે જવાનું છે. ટૂંક સમયમાં વરસાદ શરૂ થશે. મારે ઘણું બધું ખાવાનું ભેગું કરવાનું છે. એમ વાત છે. આવું કહીને હાથીએ તેની મોટી સૂંઢમાં પાણી ભર્યું અને કીડી પર છાંટ્યું. પાણીથી તેનો ખોરાક ખરાબ થઈ ગયો અને કીડી બિચારી ભીની થઈ ગઈ. હસીલે, તને બહુ અભિમાન છે ને તારી તાકાત પર. એક દિવસ હું તને જરૂર પાઠ ભણાવીશ. અરે જા જા, તું મને શું પાઠ શીખવીશ? નાનકડી કીડી, હું તને મારા પગ નીચે કચડી શકું છું. ચાલ ભાગ અહીંથી. કીડીને હાથી અને તેના અભિમાન પર ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. તેને નિર્ણય કર્યો કે તે ટૂંક સમયમાં જ તેને પાઠ શીખવશે. હાથી વિશે કંઈ કરવું પડશે, નહીંતર તે બધાને આવી રીતે સતાવતો રહેશે. બીજા દિવસે જ્યારે તે કીડી વધુ ખોરાક એકત્ર કરવા બહાર નીકળી, તો તેણે જોયું કે હાથી ઊંઘતો હતો. તો તરત જ તેણે એક યોજના બનાવી. તે શાંતિથી નજીક ગઈ અને તેની સૂંઢની અંદર ઘૂસી ગઈ અને અંદર ગયા પછી તેને અંદરથી બટકું ભરવા લાગી. હાથીને દુખાવો શરૂ થયો અને તે ઊંઘમાંથી જાગી ગયો અને બૂમો પાડવા લાગ્યો. કોણ છે મારી સૂંઢમાં? મને દુખી રહ્યું છે. કોણ છે? બહાર નીકળ. હાથીની આટલી બૂમો છતાંય કીડી બહાર ન આવી અને હાથીને વધુ દુખાવો થવા લાગ્યો. તેણે રડવાનું પણ શરૂ કરી દીધું. કોઈ બચાવો મને, કોઈ મદદ કરો મારી. કોણ કોણ છે અંદર? બહાર નીકળ. કીડીએ હાથીનું રડવાનું સાંભળ્યું અને તેની સૂંઢમાંથી બહાર આવી ગઈ. હાથીને નાની કીડીને જોઈને ઘણો આઘાત લાગ્યો. તે એટલો ડરી ગયો હતો કે તે ઘૂંટણે પડીને તેની માફી માંગવા લાગ્યો, જેથી કીડી તેને ફરી ડંખ ન મારે. હવે હું ક્યારેય તને ફરી સતાવીશ નહીં. હાથીને તેની ભૂલ સમજાઈ ગઈ અને તે ત્યાંથી ચાલ્યો ગયો. અને તે દિવસ પછી તે કોઈને ક્યારેય સતાવતો ન હતો. હવે સમજ પડી, કોઈ મોટું કે કોઈ નાનું નથી. તમારી કુશળતા પર ગર્વ ન કરો, પરંતુ બીજા લોકોને મદદ કરવા તેનો ઉપયોગ કરવો જોઈએ. બાળકો, તો હવે ખબર પડી ને કે કોઈ પણ મોટું કે નાનું નથી હોતું. તમે બરાબર જોયું ને કઈ રીતે તે નાનકડી કીડીએ પોતાની સમજદારીથી ડર્યા વગર તે મોટા હાથીને કેવો પાઠ ભણાવ્યો. હા પરી, અમે સમજી ગયા. મેં તમને ઘણી વાર જોયા છે. તમે ચિંટુને હેરાન કરતા હોવ છો ને, કેમ કે તે પાણીથી ડરે છે. સોરી પરી, અમે હવે આજ પછી તેને ક્યારેય હેરાન નહીં કરીએ. પણ તેના ભયનો સામનો કરવામાં
અમે તેની મદદ કરશું. બહુ જ સરસ, મને તમારા બધા પર બહુ જ ગર્વ છે.